નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નિકોલ ગામમાં આવેલા ભેજરગામ ફ્લેટની બાજુમાં એક પાણીની ટાંકી બની રહી હતી. આ પાણીનો એક પાઇપ તૂટી જતા 10 જણા ડરાઈ ગયા, જેમાં 6 લોકોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવ બનતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.